માંગરોળ ડૉક્ટર એસોસિએશન દ્વારા આગામી તારીખ 11 ફેબ્રુઆરી 2024 રવિવારના રોજ દશાશ્રી માળી વણિકવાડી ખાતે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં માંગરોળ વિસ્તારમાં વર્ષો સુધી સેવા આપી આસપાસના દર્દીઓને તંદુરસ્તમય નવજીવન આપનાર એવા વરિષ્ઠ તબીબો ડૉક્ટરનું સન્માન કરવામાં આવશે. આ રક્તદાન કેમ્પમાં વધુમાં વધુ લોકો યુવાનો પોતાનું રક્તદાન કરી આ કાર્યક્રમને સફળ બનાવવા ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ અને માંગરોળ ડૉક્ટર એસોસિએશન દ્વારા અપીલ કરવામાં આવી છે. માંગરોળ હોસ્પિટલ ખાતે તમામ ડોક્ટરની મીટિંગ મળી હતી, જેમાં આ કાર્યક્રમ વિશે અલગ અલગ ચર્ચાઓ કરવામાં આવી હતી. હું ડોક્ટર ઇરફાન ગુજરાતી, પ્રમુખ માંગરોળ ડોક્ટર એસોસિએશન. અમે એક માંગરોળ ડોક્ટર એસોસિએશનના બેનર નીચે તારીખ 11 ફેબ્રુઆરી 2024 રવિવારના સવારે 9 કલાકે શ્રીમાણી વણિક જ્ઞાતિની વંડી ખાતે એક પ્રોગ્રામનું આયોજન કરેલું છે, જેમાં માંગરોળ તાલુકાના સિનિયર ડોક્ટરશ્રીઓનું અમે સન્માન કરી રહ્યા છે. અને આ સન્માન સમારોહ નિમિત્તે અમે એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે. તો અમે માંગરોળની જનતાને માંગરોળ ડોક્ટર એસોસિએશન વતી અપીલ કરીએ છીએ કે વધુમાં વધુ લોકો જોડાય અને વધુમાં વધુ લોકો રક્તદાન કરે એવી અમે અપેક્ષા કરીએ છીએ. તમારું આપેલું રક્ત એ જરૂરતમંદ દર્દીઓ માટે ઉપયોગ થાય છે. ભગવાનજીભાઈ કરગટિયા, ધારાસભ્ય માંગરોળ. માંગરોળ મુકામે ડોક્ટર એસોસિએશન દ્વારા સિનિયર ડોક્ટરોનો સન્માન સમારંભ તારીખ 11-2-2024 રોજ રાખવામાં આવેલો છે. સાથે સાથે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરેલું છે. એટલે આ વિસ્તારના યુવા વર્ગને હું વિનંતી કરું છું કે વધુમાં વધુ બ્લડ ડોનેશન કરે અને થેલેસેમિયા અને કોઈપણ પ્રકારના દર્દીને લોહીની જરૂર પડશે તો આ એસોસિએશન દ્વારા લોહી પૂરું પાડવામાં આવશે. એટલે તમામ લોકોને વિનંતી કરું છું કે વધુમાં વધુ બ્લડ ડોનેશન કરે.